નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ કેરિયરના ડિજિટલ પ્લેટફોર્મ પર હું પરેશ વિરડીયા આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આપણે જે સિરીઝ ચાલી રહી છે એમાં આજે આપણે ભાગ નંબર એકસો પાંચ જોવા જઈ રહ્યા છે કે જેમાં આપણે મિત્રો મહત્ત્વના પ્રશ્નોની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તો ચેનલ ઉપર નવા હોય અને હજુ સુધી જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આવેલો બે લાયકોનને પ્રેસ કરો જેથી કરીને અમારા દ્વારા જે પણ કોઈ નવી માહિતી અપલોડ કરવામાં આવે એ સૌપ્રથમ નોટિફિકેશન દ્વારા માહિતી મળી રહે તો ચાલો જોઈએ મિત્રો પ્રશ્ન નંબર એક કે ભાઈ કુમારપાળે કોના કહેવાથી જૈન ધર્મનો સ્વીકાર કર્યો હતો ઓપ્શન એ હરિવિજય સુરી ઓપ્શન બી ધર્મેન્દ્ર સુરી ઓપ્શન સી હેમચંદ્રાચાર્ય અને ઓપ્શન ડી વ્યસ્તુપાળ તો મિત્રો આ જે કુમારપાળે છે એ કોના કહેવાથી જૈન ધર્મનો અંગીકાર કર્યો હતો તો કે હેમચંદ્રાચાર્યના કહેવાથી કર્યો હતો હવે વાત કરી દઈએ કુમારપાળ વિશે પહેલાં તો કુમારપાળ છે એક સોલંકી વંશનો રાજા હતો કે જ્યારે સિદ્ધરાજ જયસિંહ છે એ સોલંકી વંશનો મહત્ત્વનો શાસક હતો ત્યારે કુમારપાળ છે એ કેવું જીવન જીવતો હતો તો કે ભટકતું રખડતું જીવન જીવતો હતો હવે આ જે સિદ્ધરાજ જયસિંહ છે એ કયા વંશનો હતો તો કે સોલંકી વંશનો પણ એમાં ભીમદેવની પ્રથમની પત્ની જે ઉદયમતી છે એમના પુત્રની એમના પુત્રો છે એટલે કે એમનો વંશજોમાં હતો જ્યારે ભીમદેવની બીજી પત્ની જેનું નામ હતું દેવી કે જે નીચી જ્ઞાતિમાં હોવાથી એમના વંશજોનો કોણ હતો તો કે કુમારપાળ હતો એટલા માટે સિદ્ધરાજ જ્યારે જીવિત હતો રાજા હતો ત્યારે કુમારપાળને મારી નાખવા માગતો હતો પણ એ મારી શીખવો નહીં આથી જ્યારે સિદ્ધરાજ જયસિંહ પોતે નિસંતાન હતો અને એનું મૃત્યુ થયું આથી હેમચંદ્રાચાર્યની મદદથી કુમારપાળ છે શું બને છે તો કે રાજા બને છે ગાદી ઉપર આવતા એમણે ઘણા બધા સુધારા કર્યા જૈન ધર્મના મંદિરો બનાવ્યા અને આ અંતર્ગત હેમચંદ્રાચાર્યના કહેવાથી જ એમણે રાજ્યમાં પશુ હિંસા ઉપર શું કર્યો હતો પ્રતિબંધ મૂકો હતો આથી એમને શું કહેવાય છે કુમારપાળને ગુજરાતનો અશોક કહેવાય છે શું કહેવાય છે ગુજરાતનો અશોક એટલે યાદ રાખશું ગુજરાતનો અશોક તરીકે કોણ ઓળખાય છે તો કે કુમારપાળ ઓળખાય છે અને કયો ધર્મ અંગીકાર કર્યો હતો અંગીકાર્યના કહેવાથી કર્યો હતો પેલા એમનો ધર્મ શું હતો તો કે શિવ ધર્મ હતો એટલે કે શંકર ભગવાનની પૂજા કરતા હતા આ સિવાય હેમચંદ્રાચાર્યની વાત કરી દઈએ મિત્રો તો કે હેમચંદ્રાચાર્ય છે એમનો જન્મ ક્યાં થયો હતો તો કે ધંધુકામાં ક્યાં થયો હતો ધંધુકામાં એમનો જન્મ થયો હતો પિતા છે એનું નામ હતું ચાચિંગ દેવ અને માતાનું નામ શું હતું દેવી આ સિવાય એમના ગુરુનું નામ શું હતું દેવચંદ્ર સુરી અને એમને દીક્ષા પછી છે એ નામ શું રાખવામાં આવ્યું હતું સોમદેવ અને એકવીસ વર્ષની ઉંમરે પોતે ગુરુ બન્યા પછી પોતે કયું નામ ધારણ કરે છે તો કે હેમચંદ્રાચાર્ય આ જ હેમચંદ્રાચાર્યએ પ્રથમ વ્યાકરણ ગ્રંથ કે જેનું નામ હતું સિદ્ધ હેમ શાસન એમનું નિર્માણ કરવું પણ મિત્રો યાદ રાખજો કે આ ગુજરાતી ભાષાનો પ્રથમ વ્યાકરણ ગ્રંથ નથી કઈ ભાષાનો છે તો કે પ્રાકૃત ભાષાનો વ્યાકરણ ગ્રંથ છે આની સિદ્ધરાજ જયસિંહ દ્વારા શું કરવામાં આવી તો કે ભાઈ શોભાયાત્રા કાઢવામાં આવી શ્રીકર નામના હાથી ઉપર આ શોભાયાત્રા કાઢી અને આની વિશેષતા શું હતી તો કે ગ્રંથના રચયતા એટલે કે હેમચંદ્રાચાર્ય અને રાજા સિદ્ધરાજ જયસિંહ બંને પગપાળા ચાલીને છે શું જોડાયા હતા આ શોભાયાત્રામાં જોડાયા હતા તો આવી કંઈક માહિતી આપણે યાદ રાખવાની છે કયા વ્યક્તિ વિશે હેમચંદ્રાચાર્ય વિશે આ સિવાય બીજા કોણ છે તો કે ભાઈ વસ્તુપાળ તો આ વસ્તુપાળ અને સાથે કોણ હતો તેજપાળ હતો તો આ બંને વણિક ભાઈઓ હતા અને વાઘેલા વંશમાં બંને મંત્રી પદે રહી ચૂક્યા હતા અને એમને પણ ઘણા બધા કામ સ્થાપત્યોની કરાવ્યા હતા તો આટલી માહિતી આપણે આ સવાલમાં યાદ રાખીશું આગળ જોઈએ સૌરાષ્ટ્રની કઈ નદી સાબરમતીને મળે છે મહત્વની નદી પૂછી છે જેમાં છે વઢવાણ ભોગાવો ઓપ્શન બી લીમડી ભોગાવો ઓપ્શન સી મચ્છુ અને ઓપ્શન ડી ભાદર તો કઈ આવશે તો કે ભાઈ ભાદર છે એ આવશે હવે ભાદર છે એ સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી સૌથી લાંબી નદી કઈ છે તો કે ભાદર છે અને એમની લંબાઈ છે એકસો છન્નું કેમી કે જે સૌરાષ્ટ્રમાં જ ઉત્પન્ન થાય છે અને સૌરાષ્ટ્રમાં જ એમનું શું થાય છે અંત આવે છે આ સિવાય મચ્છુ તો કે સૌરાષ્ટ્રની છે નદી પણ એ કચ્છના રણમાં છે એ શું થઈ જાય છે સમાઈ જાય છે એટલે કે અંશ અંશતઃ નદી અથવા કુવારિકા નદી તરીકે પણ ઓળખવામાં આવે છે આગળ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ કે ભાઈ નમન પારેખ કઈ રમત સાથે સંકળાયેલો છે ઓપ્શન એ શૂટિંગ ઓપ્શન બી સ્કેટિંગ ઓપ્શન સી વેઇટ લિફ્ટિંગ અને ઓપ્શન ડી સ્વિમિંગ હવે આવા પણ સવાલ ઘણી વખત આપણે પરીક્ષામાં પૂછાઈ જતા હોય તો નમન પારેખ કયો આવશે તો કે ઓપ્શન એ શૂટિંગ સાથે સંકળાયેલો છે આગળ જોઈએ પ્રશ્ન નંબર ચાર કે ભાઈ ડિલીટ કરેલી ફાઇલને પાછી મેળવવા માટે શું કરવું જોઈએ એટલે કે જે ડિલીટ આપણે માની લો કે કોઈ કોમ્પ્યુટરમાં આપણે કોઈ ફાઇલ છે એ ડિલીટ કરી દીધી છે પણ આપણે કોઈ જરૂરી ફાઇલ ડિલીટ થઈ ગઈ છે તો એને પાછી મેળવવા માટે શું કરવું જોઈએ ઓપ્શન એ રિસેન્ડ ઓપ્શન બી રિસ્ટોર ઓપ્શન સી રીઓપન અને ઓપ્શન ડી કેન્ટ ડિલેટ તો આમાં કયો જવાબ આવશે તો કે ઓપ્શન બી આપણો જવાબ આવશે રિસ્ટોર કરવામાં રિસ્ટોર કરીએ એટલે જે તે ફાઇલ જાતે લોકેશન હશે જ્યાંથી આપણે ડિલીટ મારી હશે ત્યાં પાછી આવી જશે હવે મિત્રો આ જે કોઈ પણ ફાઇલ છે એ ડિલીટ કરી હોય તે ક્યાં જોવા મળે છે તો ક્યાં જતી રહે છે તો કે રિસાયકલ બિનમાં જતી રહે છે ક્યાં જતી રહે છે તો કે રિસાયકલ બિનમાં અને માની લો કે તમારે કોઈ જરૂરી ફાઇલ ડિલીટ થઈ ગઈ હતી તો તમે રિસાયકલ બિનમાં જઈને તમે રિસ્ટોર એ ફાઇલને રિસ્ટોર કરશો તો ક્યાં જશે તો કે જે લોકેશન એટલે કે સી ડ્રાઈવ ડી ડ્રાઈવમાં કોઈ પણ ડ્રાઈવમાં તમે ડિલીટ મારી હશે ત્યાં એ ફાઇલ તમને પાછી મળી જશે તો આપણે યાદ રાખીશું રિસ્ટોર અને બીજી કઈ માહિતી યાદ રાખવાની છે તો કે રિસાયકલ બિન આ બે માહિતી યાદ રાખવાની છે આગળ જોઈએ પ્રશ્ન નંબર પાંચ મૂળભૂત ફરજોની જોગવાઈ કોને લાગુ પડે છે એટલે કે મૂળભૂત ફરજો છે નીચેનામાંથી કયા વ્યક્તિઓને લાગુ પડે છે તો એ પહેલો ઓપ્શન આપ્યો છે કે ભાઈ એકવીસ વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિને શું કીધું છે તો કે જે મૂળભૂત ફરજો લાગુ કોને પડે તો કે એકવીસ વર્ષથી એકવીસ વર્ષથી વધારે ઉંમર હોય એને ઓપ્શન બી પચીસ વર્ષથી વધુ ઉંમર હોયના વ્યક્તિઓને લાગુ પડે ઓપ્શન સી ભારતના દરેક નાગરિકોને અને ઓપ્શન ડી ઉપરોક્ત એક પણ નહીં અથવા ઉપરોક્ત પૈકી કોઈ પણ નહીં તો આપણે આજે મૂળભૂત ફરજો છે એ કોને લાગુ પડે છે તો કે ભાઈ માત્ર ભારતીય વ્યક્તિઓને એટલે કે ભારતના દરેક વ્યક્તિઓને છે એ મૂળભૂત ફરજો છે એ લાગુ પડે છે ધ્યાન રાખજો ભારતીય હવે માની લો કે ભાઈ આપણે એક સવાલ એવો પણ આપ્યો હોય કે ભાઈ ભારતમાં આવતા વિદેશી લોકોએ એટલે કે પ્રવાસી લોકોને મૂળભૂત ફરજો લાગુ પડે છે તો કે નહીં ખાસ યાદ રાખજો પ્રવાસી એટલે કે જે ભારતમાં પ્રવાસ માટે આવેલા છે ફરવા માટે આવેલા છે એ વ્યક્તિને મૂળભૂત ફરજો લાગુ પડતી નથી એટલે ખાસ ધ્યાન રાખશું ક્લિયર કરશું કે મૂળભૂત ફરજો કોને લાગુ પડે છે તો કે ભારતના દરેક વ્યક્તિને લાગુ પડશે એમાં કોઈ ઉંમરનો ક્રાઇટેરિયા હોતો નથી એટલે કે નાના બાળકને પણ લાગુ પડશે અને કોને લાગુ પડશે કે વયોવૃદ્ધ વ્યક્તિને પણ લાગુ પડશે જ્યારે એ જ વ્યક્તિ એટલે કે ભારતમાં જ બીજા વ્યક્તિઓ પ્રવાસીઓ છે એ ફરવા માટે આવી રહ્યા છે તો એમને આ ફરજો લાગુ પડશે નહીં હવે મિત્રો આ મૂળભૂત ફરજો વિશે થોડીક માહિતી આપણે લઈ લઈએ તો આ મૂળભૂત ફરજો છે એ પહેલાં તો લાગુ ક્યારે કરવામાં આવે એટલે કે ભાઈ સુપ્રીમ કોર્ટના આદેશથી કે ભાઈ કહેવામાં આવ્યું કે મૂળભૂત ફરજો ભારતમાં હોવી જોઈએ પણ તો પાછળથી આ ફરજો છે એ ઉમેરવામાં આવી કોના દ્વારા તો કે તત્કાલીન વડાપ્રધાન એ સમયે વડાપ્રધાન કોણ હતું એ સમયે વડાપ્રધાન કોણ હતું તો કે ઇન્દિરા ગાંધી આ ઇન્દિરા ગાંધી છે એ સમય શું હતા ભારતના વડાપ્રધાન હતા હવે એના દ્વારા સમિતિ આ સરદાર સુવર્ણસિંહ સમિતિ છે એ રચવામાં આવી અને આ સમિતિ છે એ અભ્યાસ કર્યો અને એ અંતર્ગત એમણે કુલ કેટલી છે એ શું કરવા કેટલી ફરજો છે એ એપ્લાય કરવાનું નક્કી કર્યું અથવા જાણ કરી તો કે ભાઈ એણે કીધું કે ભાઈ આઠ મૂળભૂત ફરજો છે એ લાગુ કરવી જોઈએ કેટલી તો કે આઠ પણ તત્કાલીન સરકારે એટલે કે ઇન્દિરા ગાંધીની સરકારે કેટલી લાગુ કરી તો કે છ દસ છે એ મૂળભૂત ફરજો લાગુ કરી કેટલી દસ પણ હાલમાં કેટલી છે મિત્રો

ફરજિયાત છે શિક્ષણ આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે કેટલામી ફરજ તો કે અગિયારમી ફરજ છે કોણે રજૂ કરી હતી તો કે ભાઈ સરદાર સુવર્ણસિંહ સમિતિએ છે એ રજૂ કરી હતી કેટલી ફરજો આઠ પણ તત્કાલીન સરકારે કેટલી લાગુ પડી તો કે દસ અને હાલમાં કેટલી છે તો કે અગિયાર તો અગિયારમી ક્યારે ઉમેરવામાં આવી તો કે બે હજાર બે માં છે એ ઉમેરવામાં આવી એટલે ધ્યાન રાખીશું છેલ્લો સવાલ તો કે આ મૂળભૂત ફરજ દિવસ ક્યારે ઉજવાય છે તો કે છ જાન્યુઆરી છે એ મૂળભૂત ફરજ દિવસ તરીકે ઉજવવામાં આવે છે કઈ રહે તો કે છ જાન્યુઆરી છે એ મૂળભૂત ફરજો દિવસ તરીકે ઉજવવામાં આવે છે તો આટલી માહિતી આપણે મૂળભૂત ફરજો રિલેટેડ યાદ રાખીશું અને આ મૂળભૂત ફરજને બંધારણમાં ક્યાં દરજ્જો આપવામાં આવ્યો છે કઈ અનુચ્છેદમાં તો યાદ રાખીશું એકાવન એ ક્યાં આપેલું છે અને દરજ્જો તો કે અનુચ્છેદ નંબર એકાવન એ અંતર્ગત મૂળભૂત ફરજોને છે એ દરજ્જો આપવામાં આવ્યો છે તો અને આ લાગુ ક્યારે કરી મિત્રો તો કે ભાઈ બેતાલીસમો બંધાણીય સુધારો ઓગણીસો છોતેરમાં છે એ મૂળભૂત ફરજો છે એ લાગુ કરવામાં આવી અને મૂળભૂત ફરજો આ સિવાય અમુકમાં પણ આ બેતાલીસમાં બંધારણીય સુધારામાં જ ઘણા બધા સુધારા કરવામાં આવ્યા એટલે એમ કહી શકાય કે મિની કોન્સ્ટિટ્યુશન કહેવામાં આવે છે નાનું બંધારણ કહેવામાં આવે છે કેને તો કે બેતાલીસમાં બંધારણીય સુધારામાં ઘણા બધા એની વાત કરેલી ઘણી બધી સુધારાઓ ઘણા બધા માહિતી આપવામાં આવેલી છે એની મિત્રો એક અલગથી આપણે એક વિડીયો બનાવીશું કે બેતાલીસમો બંધારણ સુધારો છે એમાં કયા કયા સુધારા કરવામાં આવ્યા હતા અને કેટલી કેટલી વસ્તુઓ ફેરવવામાં આવેલી છે એની સંપૂર્ણ ચર્ચા એક અલગથી વિડીયો કરીશું પણ આપણે અત્યારે આટલી મૂળભૂત ફરજો રિલેટેડ યાદ રાખીશું ફરીથી એક વખત મૂળભૂત ફરજો છે એ કયા કોના સમયમાં આવી તો કે એ સમયના તત્કાલીન વડાપ્રધાન કોણ હતા ઇન્દિરા ગાંધી કઈ સમિતિની રચના કરવામાં આવી સરદાર સુવર્ણસિંહ સમિતિ એણે કેટલી સજેસ્ટ કરી આઠ પણ સરકારે કેટલી લાગુ પડી દસ પણ હાલમાં કેટલી છે તો કે અગિયાર જે અગિયારમી ક્યારે આવી તો કે બે હજાર બેમાં એમાં શું છે છથી ચૌદ વર્ષના બાળકોને ફરજિયાત શિક્ષણની વ્યવસ્થા કરવી અને મૂળભૂત ફરજ દિવસ ક્યારે લાગ કરવામાં આવે છે તો કે છ જાન્યુઆરી અનુચ્છેદ કહે છે એકાવન એ અને આ મૂળભૂત ફરજો છે એ માત્ર કોને લાગુ પડે છે તો કે ભારતના દરેક વ્યક્તિઓને લાગુ પડે છે એટલે કે ભારત સિવાયના બધા બીજા વ્યક્તિઓને છે એટલે કે પ્રવાસી વિદેશી વ્યક્તિઓને લાગુ પડતી નથી તો મિત્રો આ વિડીયોમાં આપણે આટલું રાખીશું ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે જય હિન્દ જય ભારત અસ્તુ